नमस्ते विद्यार्थी मित्रों, शंकर विद्यालय होम लर्निंग में आपनु स्वागत छे। आज आपणे चैप्टर 13 गति अने समय विषय अभ्यास करीशुं। धोरण 6 માં તમે જુદા જુદા પ્રકારની ગતિ વિશે શીખ્યા। તમે શીખ્યા કે ગતિ સુરેખ પથ પર હોઈ શકે તેમજ વર્તુળાકાર અથવા આવર્તનીય પણ હોઈ શકે। શું તમને આ ત્રણેય પ્રકારની ગતિ યાદ છે? કોષ્ટક 13.1 માં ગતિના કેટલાક સામાન્ય ઉદાહરણો આપેલા છે। તે દરેકના કિસ્સામાં ગતિનો પ્રકાર ઓળખો। આપણો સામાન્ય અનુભવ છે કે કેટલાક પદાર્થોની ગતિ ધીમી અને કેટલાક પદાર્થોની ગતિ ઝડપી હોય છે। ધીમી કે ઝડપી, સ્લો ઓર ફાસ્ટ। આપણે જાણીએ છીએ કે કેટલાક વાહનો અન્ય વાહનો કરતા વધુ ઝડપી ગતિ કરતા હોય છે। વળી કોઈ એક વાહન પણ જુદા જુદા સમયે ઝડપી કે ધીમી ગતિ કરતું હોય છે। સુરેખ પથ પર ગતિ કરતા 10 વાહનોની યાદી બનાવો। તેમને ધીમા કે ઝડપી ગતિવાળા સમૂહમાં ગોઠવો। તમે કેવી રીતે નક્કી કરી શકો કે કયું વાહન ધીમી કે ઝડપી ગતિ કરે છે? જો વાહનો સુરેખ રસ્તા પર એક જ દિશામાં ગતિ કરતા હોય તો આપણે સહેલાઈથી કહી શકીએ કે તેઓમાં કયું વાહન બીજા વાહન કરતા વધુ ઝડપે ગતિ કરે છે। પ્રવૃત્તિ 13.1 આકૃતિ 13.1 જુઓ। તેમાં રોડ પર કોઈ સમય એક જ દિશામાં ગતિ કરતા કેટલાક વાહનોને બતાવ્યા છે। હવે આકૃતિ 13.2 જુઓ, જેમાં તે જ વાહનોનું થોડા સમય પછીનું સ્થાન બતાવેલું છે। આ બંને આકૃતિઓમાંના તમારા અવલોકન પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો। આ બધામાં કયું વાહન સૌથી ઝડપી ગતિ કરી રહ્યું છે? વળી આ બધામાંથી કયું વાહન સૌથી ધીમી ગતિ કરી રહ્યું છે? આપેલા સમયગાળામાં વાહને કાપેલું અંતર કયું વાહન ઝડપી છે કે ધીમું છે તે નક્કી કરવામાં મદદ કરે છે। ઉદાહરણ તરીકે કલ્પના કરો કે તમે તમારા મિત્રને મૂકવા માટે બસ સ્ટેશને ગયા છો। ધારો કે બસ ગતિ કરવાનો પ્રારંભ કરે ત્યારે તે જ સમયે તમારી સાયકલને પેડલ મારવાનું શરૂ કરો છો। 5 મિનિટ બાદ બસ વડે કપાયેલ અંતર કરતા તમારા વડે કપાયેલું અંતર ઘણું ઓછું હોય છે। તમે કહી શકો છો કે બસ તમારી સાયકલ કરતા ઝડપી ગતિ કરે છે। આપણે વારંવાર કહીએ છીએ કે ઝડપી વાહનની ઝડપ વધારે હોય છે। 100 મીટરની રેસમાં કોની ઝડપ સૌથી વધુ છે તે નક્કી કરવું સરળ છે। જે 100 મીટરનું અંતર કાપવા માટે ઓછામાં ઓછો સમય લે છે તે સૌથી ઝડપી ગણાય। ઝડપ સ્પીડ એકમ સમયગાળામાં બે કે બેથી વધુ વાહનો પૈકી તેમણે કાપેલા અંતરની સરખામણી કરવાથી કયું વાહન ઝડપી ગતિ કરે છે તે શોધી કાઢવું વધુ અનુકૂળતા ભર્યું છે। આથી જો એક કલાકમાં બે બસ વડે કપાયેલા અંતરને આપણે જાણી લઈએ તો તેમાંથી કઈ બસ ધીમી છે તે કહી શકાય। પદાર્થે એકમ સમયગાળામાં કાપેલા અંતરને તે પદાર્થની ઝડપ કહેવાય। જ્યારે આપણે કહીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાક છે તે દર્શાવે છે કે કાર એક કલાકમાં 50 કિલોમીટર અંતર કાપશે। જો કે કાર ભાગ્યે જ અચળ ઝડપે એક કલાક સુધી ગતિ કરી શકે છે। વાસ્તવમાં તે ધીમેથી ગતિનો પ્રારંભ કરીને ત્યારબાદ તે ઝડપ પકડે છે। આથી જ્યારે આપણે કહીએ છીએ કે કારની ઝડપ 50 કિલોમીટર પ્રતિ કલાકની છે ત્યારે આપણે સામાન્ય રીતે એક કલાકના સમયગાળામાં તેણે આંતરેલું અંતર ધ્યાનમાં લઈએ છીએ। એક કલાક દરમિયાન કાર અચળ ઝડપે ગતિ કરે છે કે નહીં તે બાબતની આપણે ચિંતા કરતા નથી। અહીં મળેલી ઝડપની ગણતરી એ વાસ્તવમાં કારની સરેરાશ ઝડપ જ છે। આ પ્રકરણમાં આપણે સરેરાશ ઝડપને જ ઝડપ નામની રાશિ તરીકે ઓળખીશું। આથી આપણા માટે કાપેલું કુલ અંતર અને તે માટે લાગતા સમયનો ગુણોત્તર એ જ ઝડપ તરીકે દર્શાવવું યોગ્ય છે। રોજબરોજના જીવનમાં લાંબા અંતર સુધી કે લાંબા સમયગાળા દરમિયાન
અચળ ઝડપે ગતિ કરતો પદાર્થ ભાગ્યે જ જોવા મળે છે. જો સુરેખ પથ પર ગતિ કરતા પદાર્થની ઝડપ બદલાતી રહે તો તેવી ગતિને અનિયમિત ગતિ કહે છે. બીજી બાજુ સુરેખ પથ પર અચળ ઝડપે થતી પદાર્થની ગતિને નિયમિત ઝડપ કહે છે. આ કિસ્સામાં એટલે કે નિયમિત ઝડપ વાળી ગતિના કિસ્સામાં સરેરાશ ઝડપ એ સાચી ઝડપ જેટલી જ હોય છે. આપેલ પદાર્થે ચોક્કસ અંતર કાપવા માટે લીધેલા સમય માપીને ઝડપ નક્કી કરી શકાય છે. અંતર કેવી રીતે માપવું તે તમે શીખી ગયા, પરંતુ આપણે સમય કેવી રીતે માપીશું? ચાલો તે શોધીએ. સમયનું માપન, મેઝરમેન્ટ ઓફ ટાઈમ. જો તમારી પાસે ઘડિયાળ ન હોય તો દિવસમાં કેટલા વાગ્યા છે તે તમે કેવી રીતે નક્કી કરશો? આપણા પૂર્વજો માત્ર પડછાયાને જોઈને દિવસમાં આશરે કેટલો સમય થયો તે કહી શકતા હતા. તમને વાતની નવાઈ લાગે છે ને? આપણે એક મહિનાનો કે એક વર્ષનો સમયગાળો કેવી રીતે માપી શકીએ? આપણા પૂર્વજોએ નોંધ્યું હતું કે કુદરતમાં બનતી ઘણી ઘટનાઓ ચોક્કસ સમયગાળે પોતાનું પુનરાવર્તન કરે છે. ઉદાહરણ તરીકે તેમણે શોધી કાઢ્યું કે રોજ સવારે સૂર્ય ઉગે છે. એક સૂર્યોદય બાદ બીજા સૂર્યોદય સુધીના સમયગાળાને એક દિવસ કહે છે. તે જ રીતે એક અમાસ પછી બીજી અમાસ વચ્ચેના માપેલા સમયગાળાને એક માસ કહે છે. સૂર્યની ફરતે પૃથ્વીને એક પરિક્રમણ પૂર્ણ કરવા માટે લાગતા સમયગાળાને એક વર્ષ તરીકે નક્કી કરવામાં આવ્યો. એક દિવસના સમયગાળા કરતા નાના સમયગાળાને માપવાની આપણને વારંવાર જરૂર પડે છે. ઘડિયાળ અને કાંડા ઘડિયાળ એ સમય માપનના સામાન્ય સાધનો છે. તમને ક્યારેય પણ નવાઈ લાગી છે કે ઘડિયાળ તથા કાંડા ઘડિયાળ કેવી રીતે સમયનું માપન કરે છે? ઘડિયાળની કામગીરી જટિલ હોય છે, પરંતુ તે બધી કોઈક આવર્ત ગતિનો ઉપયોગ કરતી હોય છે. આવર્ત ગતિનું સૌથી વધુ જાણીતું ઉદાહરણ સાદુ લોલક છે. આકૃતિ 13.4 એમાં દર્શાવ્યા મુજબ સાદુ લોલક એ દ્રઢ આધાર પરથી દોરી વડે લટકાવેલું ધાતુના નાના ગોળા કે પથ્થરના ટુકડાની રચના છે. ધાતુના ગોળાને લોલકનો બોબ કહે છે. આકૃતિ 13.4 એ દર્શાવે છે કે લોલક તેના મૂળભૂત સ્થાને સ્થિર છે, જ્યારે લોલકના ગોળાને થોડાક અંતરે એક બાજુ લઈ જઈને મુક્ત કરવામાં આવે છે ત્યારે તે એક બાજુથી બીજી બાજુ ગતિ કરવા લાગે છે. સાદા લોલકની આ એક બાજુથી બીજી બાજુની ગતિ એ આવર્ત ગતિ અથવા દોલન ગતિનું ઉદાહરણ છે. જ્યારે લોલકનો ગોળો તેના મૂળભૂત સ્થાન ઓ થી એ સ્થાને આવ્યા બાદ બી સ્થાને આવીને ઓ સ્થાને પાછો આવે ત્યારે લોલકનું એક દોલન પૂર્ણ થયું ગણાય. વળી લોલકના ગોળાના એક તરફના મહત્તમ સ્થાનાંતર એ થી બીજી બાજુના મહત્તમ સ્થાનાંતર બી સુધીની ગતિ બાદ તે પાછો પ્રથમના મહત્તમ સ્થાનાંતરના એ બિંદુએ પાછો ફરે તેને પણ લોલકનું એક દોલન કહેવાય. લોલકને એક દોલન પૂર્ણ કરવા માટે લાગતા સમયને તેનો આવર્ત કાળ કહે છે. પ્રવૃત્તિ 13.2 આશરે 1 મીટર લંબાઈની દોરી કે પાતળો તાર લઈને આકૃતિ 13.4 એ મુજબ લોલકની રચના કરો. નજીકમાં જો કોઈ પંખો ચાલુ હોય તો તેને બંધ કરી દો. લોલકના ગોળાને તેના મૂળભૂત સ્થાન ઓ પર સ્થિર થઈ જવા દો. આ મૂળભૂત સ્થાનની નીચેની જમીન પર કે પાછળની દિવાલ પર નિશાની કરો. લોલકનો આવર્ત કાળ માપવા માટે આપણને સ્ટોપ વોચની જરૂર પડશે. જો કે સ્ટોપ વોચ મળી શકે તેમ ન હોય તો ટેબલ ઘડિયાળ કે કાંડા ઘડિયાળ પણ વાપરી શકાય. લોલકને ગતિ કરાવવા માટે હળવેથી લોલકના ગોળાને પકડીને સહેજ એક બાજુ લઈ જાઓ. ધ્યાન રાખો કે જ્યારે લોલકને સ્થાનાંતર કરાવો ત્યારે દોરી સખત ખેંચેલી રહેવી જોઈએ. હવે ગોળાને તેની સ્થાનાંતરની સ્થિતિમાંથી મુક્ત કરી દો. યાદ રાખો કે જ્યારે ગોળાને મુક્ત કરો ત્યારે તેને ધક્કો મારવાનો નથી. ગોળો જ્યારે મૂળભૂત સ્થાને હોય ત્યારે ઘડિયાળમાં સમય નોંધો.
मूलभूत स्थान ने बदले गोला जारे एक तरफ छेवटनी स्थिति में हो त्यारे पण तमे समयनी नोंध करी शको छो। लोलकना 20 दोलनो माटेनो समयगाळो मापो। कोष्टक 13.2 मां तमारा अवलोकनो नोंधो। कोष्टक मां पहलुं अवलोकन नमूना तरीके दर्शावेलू छे। तमारा अवलोकनो नमूनाना अवलोकन करता जुदा होवा जोईए। आ प्रवृत्तिनो थोड़ाक समय सुधी पुनरावर्तन करीने तमारा अवलोकननी नोंध करो। 20 दोलन माटे मळता समयगाळाने 20 अंक वडे भागता आपणे एक दोलन माटेनो समयगाळो अथवा आवर्तकाळ मळे छे। શું તમારા લોલકનો આવર્તકાળ બધા અવલોકનો માટે લગભગ સમાન છે? એ નોંધો કે મૂળભૂત સ્થાનાંતરમાં થતો નજીવો ફેરફાર લોલકના આવર્તકાળને અસર કરતો નથી। હાલના સમયમાં મોટા ભાગની ઘડિયાળો તથા કાંડા ઘડિયાળ એક અથવા એક કરતા વધુ સેલ એટલે કે વિદ્યુત કોષવાળા વિદ્યુત ઇલેક્ટ્રોનિક પરિપથો ધરાવે છે।